नमस्ते विद्यार्थी मित्रों, चलो आज आपणो विषय छे गणित। गणितनी अंदर आपणे आजे गबड़ावू अने सरकावू, कई वस्तु आपणे गबड़ावीए छीए अने कई वस्तु सरकावीए छीए तेना विषे आजे आपणे थोड़ुं प्रेक्टिकल पण करीशुं। तो चलो विद्यार्थी मित्रों, तमे जोयुं हशे कि तमारा पासे घरमां बधा पासे स्केल हशे, बराबर ने? स्केल तो होय छे ने। जो बाळ मित्रों, स्केलनी सपाटी केवी छे? तो के सीधी सीधी सपाटी होय तो ई क्यारे कोई वस्तु गबड़े नहीं। ई वस्तु ने आपणे आ रीते जो आपणे आम राखवानुं छे अने आने आ रीते स्केल ने हुं आना उपर मूकूं अने जो आने आम छूटी मूकी दो तो ई गबड़े नहीं, पण एने आम मूकवाथी ए सरकी अने नीचे जाय छे, बराबर? तो आने कहेवाय सीधी सपाटी जे होय ते वस्तु सरके छे। हवे ते ज रीते विद्यार्थी मित्रों जुओ, आ मारा हाथमां शुं छे? पेन्सिल। हवे पेन्सिलनी सपाटी केवी छे? तो के आ रीते जोईए तो ते सरकीने नीचे पड़े, आम जोईए तो तेनी सपाटी गोळ छे, तो ते गबड़े पण खरा। तो जो विद्यार्थी मित्रों, आ पेन्सिलने हूँ आ रीते मूकूँ तो ते आम गबड़ीने नीचे पड़े छे, अने स्केलनी जेम जो आम ऊभी मूकूँ तो ते गबड़ीने सरकीने आम नीचे पड़े छे, बराबर? तो पेन्सिलनी जेवी सपाटी जे वस्तुनी होय ते गबड़े पण खरा अने सरके पण खरा। હવે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ છે ઇરેઝર। તો ઇરેઝરની સપાટી કેવી છે? તો કે સ્કેલ જેવી, કે જે આ સાઈડ સીધી ચોરસ અને આ સાઈડ પણ ચોરસ, કે જેની બધો ભાગ સપાટ જ હોય છે। તો ઇરેઝર છે તેને જો આ રીતે મૂકીએ તો તે સરકીને જ નીચે આમ જાય છે, ગબડીને ક્યારેય જતું નથી। અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ છે લંચ બોક્સ। હવે લંચ બોક્સની સપાટી પણ જુઓ બાળ મિત્રો, બધી બાજુ જે સપાટી સપાટ હોય કે જેનો એક પણ ભાગ ગોળ ન હોય તેવી સપાટીને હંમેશા આપણે, સીધી સપાટી હોય તો એ સરકીને જ નીચે પડે છે। જો આપણે અહીંયા જોશું કે લંચ બોક્સને આ રીતે મૂકીએ તો તે સરકીને જ નીચે જાય છે, એ પણ ગબડતો નથી। હવે બાળ મિત્રો, આ શું છે? તમે બધા બોલથી રમો છો ને, બોલનો આકાર કેવો છે? ગોળ, બરાબર? તો બોલ જે વસ્તુનો આકાર ગોળ હોય તે હંમેશા ગબડીને જ નીચે પડે, તે ક્યારેય સરકતું નથી। તો જો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા બોલ મૂકું છું, જો આ રીતે મૂકીને તો તે ગબડીને નીચે વયો જાય છે, એ આપણા પેન્સિલની, ઇરેઝરની અને સ્કેલની જેમ સરકીને જતો નથી। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? બોટલ। જે બધા પાસે હોય, તમે સ્કૂલે આવો છો ત્યારે લાવો છો ને, તો આ બોટલની સપાટી કેવી છે? પેન્સિલની જેમ પહેલાં સીધી સપાટી પણ છે, આમ જોઈએ તો તેની ગોળ પણ સપાટી છે। હવે આપણે સીધી સપાટી આ રીતે મૂકીએ તો તે સરકીને જઈ શકે, આ રીતે મૂકીએ તો તે ગબડીને નીચે જાય છે। તો જો આને હું આ રીતે મૂકું છું તો તે ગબડીને નીચે જાય છે, અને આ રીતે જો હું મૂકું તો તે સરકીને નીચે જાય છે, બરાબર? હવે આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને સ્કૂલ બેગ કહેવાય। હવે સ્કૂલ બેગની સપાટી કેવી છે? તો કે સપાટ। જે કોઈ વસ્તુની સપાટી આપણે આમ હાથ ફેરવીએ અને જેની સપાટી સીધી હોય તે વસ્તુ હંમેશા સરકીને જ નીચે પડે છે। જો બેગને પણ આપણે આ રીતે આમ મૂકીએ ને તો બેગ પણ આ રીતે સરકીને નીચે પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે છે ને કે જે વસ્તુની સપાટી ગોળ અને સીધી બંને સાઈડ સરખી હોય તે વસ્તુ સરકે પણ ખરા અને ગબડે પણ ખરા, અને જે વસ્તુની સપાટી ખાલી ગોળ હોય તે ગબડીને જ નીચે પડે છે। માનો કે બોલ છે, રૂપિયાનો સિક્કો છે, ચક્ર છે, તે બધી વસ્તુ ગબડીને જ નીચે પડે છે, અને સિક્કો બે સાઈડમાં ચાલે, કે જો તમે સીધો મૂકો તો સરકીને નીચે પડે અને તમે એને આમ શેપમાં આકારમાં મૂકો તો તે સરકી અને ગબડીને પણ નીચે પડે છે, બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કઈ વસ્તુ સરકે છે અને કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે પણ છે અને ગબડે પણ છે તો તે આપણે બોર્ડ ઉપર અમુક ચિત્રો દ્વારા જોઈશું, બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? આને કહેવાય એગ। એગ એટલે ઈંડું, બરાબર? તો ઈંડાનું ચિત્રમાં ઈંડું કેવું છે? તો કે ગોળ। હવે ઈંડું છે તે કોઈ દિવસ સરકે નહીં, ઈંડું છે તે ગબડે। તો અહીંયા બોર્ડ ઉપર જુઓ બાળ મિત્રો, ગબડે, સરકે, સરકે અને ગબડે, તો કઈ સપાટી અને કઈ વસ્તુ ગબડે પણ છે, સરકે પણ છે? તો ઈંડું છે તે ખાલી ગબડે છે, તો તેને આપણે અહીંયા ગબડેમાં લગાવીશું, બરાબર? હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ શેનું ચિત્ર છે? સ્કેલનું। તો સ્કેલની સપાટી કેવી છે? તો કે સીધી। હવે સ્કેલ છે તે ક્યારેય ગબડે નહીં, સ્કેલ હંમેશા સરકીને જ નીચે પડે છે। તો સ્કેલનું આપણે ક્યાં લગાવીશું? ગબડેમાં લગાવીશું કે સરકેમાં લગાવીશું?
કે સરકે કે ગબડેમાં લગાવીશું, તો કે સ્કેલ તો હંમેશા સરકે જ છે, તો માટે આપણે એમને સરકેમાં લગાવીશું. બરાબર, આ રીતે સ્કેલની સપાટી સરકેમાં થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર શેનું છે? તો કે વ્હીલ. વ્હીલ એટલે કે ચક્ર. હવે ચક્ર કેવું હોય? તો કે ગોળ. હવે ચક્ર ગોળ છે, જો ચક્રને તમે આમ સીધું મૂકો તો તે સરકે છે. બરાબર, હવે ચક્રને તમે આવી રીતે ગોળ રિંગમાં તમે જો આમ મૂકો તો તે સરકેલા ગબડીને જાય છે. બરાબર, તો ચક્ર છે તે સરકે પણ છે અને ગબડે પણ છે, તો તેને આપણે અહીંયા લગાવીશું કે સરકે પણ છે અને ગબડે પણ છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ શેનું ચિત્ર છે? સ્ટ્રોબેરી. બધાને બહુ ભાવતી હશે, બરાબર ને? તો સ્ટ્રોબેરીની સપાટી કેવી છે? ગોળ. હંમેશા જે વસ્તુની સપાટી ગોળ હોય ને બાળમિત્રો, તે હંમેશા ગબડીને જ નીચે પડે છે, તે ક્યારેય સરકતી નથી. તો સ્ટ્રોબેરીને આપણે અહીંયા ગબડેમાં લગાવીશું આ રીતે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ છે બુકનું ચિત્ર. જે નોટબુકમાં તમે લખો છો ને, જ્યારે તમારી બુક ખુલ્લી હોય ત્યારે આ રીતે દેખાતી હોય, બંધ હોય તો એ રીતે, પણ તેની સપાટી હંમેશા સીધી હોય છે. તો જે વસ્તુની સપાટી સીધી હોય છે તે વસ્તુ હંમેશા સરકે છે. તો બુકના ચિત્રને આપણે સરકેમાં અહીંયા લગાવીશું. બરાબર, આ રીતે. હવે ત્યારબાદ છે આ એક રૂપિયાનો સિક્કા કે કોઈ બી સિક્કા. સિક્કાની સપાટી સપાટ સરકે પણ ખરા અને ગબડે પણ ખરા. જો તમે સિક્કો આમ સીધો રાખો તો તે સરકીને નીચે પડે છે, અને તમે જો એને આ રિંગ ફરતો આ રીતે રાખો તો તે ગોલ રાઉન્ડમાં ગબડીને નીચે પડે છે. એટલે સિક્કાની સપાટી સરકે પણ ખરા અને ગબડે પણ ખરા, તો તેને આપણે આ સાઈડ લગાવીશું. બરાબર, હવે ત્યારબાદ બાળમિત્રો, આ શેનું ચિત્ર છે? તો કે ઓરેન્જ. ઓરેન્જ એટલે બધાને ભાવે છે ને ઓરેન્જ. તો ઓરેન્જ કેવું છે? તો કે ગોળ. ગોળ સપાટી હંમેશા ગબડે જ, તે ક્યારેય સરકે નહીં, તો તેને આપણે અહીંયા લગાવીશું. હવે આ બધાને ખબર છે, આને શું કહેવાય? તો કે કેપ. કેપ કોણ આવી પહેરે? જોકર. અને જોકર પણ પહેરે, અને બાળમિત્રો તમે તમારા બર્થડેમાં પણ પહેરતા હશો. બરાબર ને, બર્થડે કેપ પણ આવી જ હોય છે. તો આ કેપ કેવી છે? તો કે કેપ ગોળ પણ છે અને આ રીતે, પણ કેપ ક્યારે આ શેપના આકારની ગબડે નહીં. કેપ આ રીતે આપણે જો સપાટી પર મૂકીએ તો તે સરકીને જ નીચે પડે છે, તો કેપને આપણે અહીંયા આ રીતે મૂકશું, સરકે, કેપ ક્યારેય ગબડે નહીં. બરાબર મિત્રો, તો હવે તમને સમજાઈ ગયું કે ગોળ વસ્તુ હંમેશા ગબડે, સીધી સપાટી જે વસ્તુની હોય તે હંમેશા સરકે, અને જે વસ્તુની સપાટી સીધી અને ગોળ બંને હોય ને તે સરકે પણ ખરા અને ગબડે પણ ખરા. તો હવે તમને સમજાઈ ગયું કે કઈ વસ્તુ સરકે છે, કઈ વસ્તુ ગબડે છે અને કઈ સરકે ગબડે બંને. બરાબર બાળમિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ જોયું તમે લોકોએ કે કઈ વસ્તુ સરકે છે અને કઈ વસ્તુ ગબડે છે. હવે તેનું આપણે સ્વાધ્યાય કરીશું. સ્વાધ્યાયમાં આપણે અહીંયા પ્રેક્ટિકલ માટે તમને બધા ચિત્રો લગાવેલ આપેલ છે. હવે આ બધા ચિત્રોમાં તમારે મને અહીંયા કહેવાનું અને લખાવવાનું કે કઈ વસ્તુ સરકે છે, કઈ વસ્તુ ગબડે છે, અને કઈ વસ્તુ સરકે પણ ખરા અને ગબડે પણ ખરા. તો સૌ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ શેનું ચિત્ર છે? એગ. એગ એટલે બધાને ખબર છે ને કે તે ઈંડું કહેવાય. હવે ઈંડાની સપાટી ગોળ છે. હવે ઈંડાની સપાટી ગોળ છે માટે તે હંમેશા ગબડે જ, એ ક્યારેય સરકે નહીં, માટે અહીંયા આપણે લખશું ગબડે. હવે આ શેનું ચિત્ર છે? કેપ. કેપ એટલે કે ટોપી. ટોપીની સપાટી હંમેશા સપાટ જ હોય છે. સપાટ સપાટી જે વસ્તુની હોય તે વસ્તુ ક્યારેય ગબડે નહીં. હવે તે વસ્તુ ગબડે નહીં, તો કે તે વસ્તુ શું થાય? તો કે તે વસ્તુ સરકે. એટલે કેપમાં આપણે લખશું સરકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર શેનું છે? સિક્કાનું. સિક્કા એટલે કે પૈસા. પૈસા બધાએ જોયેલા છે ને. પૈસાની સપાટી હંમેશા ગોળ રાઉન્ડમાં પણ હોય છે અને આ રીતે જોવો તો સપાટ પણ હોય છે. હવે પૈસાની સપાટીમાં તમે જોયું સિક્કામાં કે એક સાઈડ સપાટ, આમ જોતા ગોળ. તો પૈસાની સપાટીમાં આપણે સરકે અને ગબડે બંને લખીશું, કારણ કે તે બંને વસ્તુ એમાં થઈ શકે છે. તો કે સિક્કાની સપાટી સરકે પણ ખરા અને ગબડે પણ ખરા.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ છે સ્કેલનું ચિત્ર. સ્કેલની સપાટી કેવી છે? તો કે સપાટ. સપાટ એટલે કે સીધી. એની સપાટી ગોળ નથી. જે વસ્તુની સપાટી ગોળ હોય તે જ વસ્તુ હંમેશા ગબડે છે. તો સ્કેલને આપણે સીધું કોઈ પણ વસ્તુ ઉપર મૂકીએ તો તે જ હંમેશા સરકે છે. તો સ્કેલના ખાનામાં આપણે લખશું સરકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ શેનું ચિત્ર છે? તો કે વ્હીલ. વ્હીલ એટલે કે પૈડું. હવે પૈડાની સપાટી તમે જુઓ બાળ મિત્રો, હંમેશા ગોળ હોય છે. આમ આમ ગોળ ગોળ ફરે ને વ્હીલ, અને આમ તમે જો સીધું મૂકો તો તેની સપાટી સીધી થાય છે. તો વ્હીલની સપાટી સરકે પણ ખરા અને ગબડે પણ ખરા. તો વ્હીલમાં આપણે લખશું સરકે અને ગબડે બંને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ શેનું ચિત્ર છે? સ્ટ્રોબેરીનું. સ્ટ્રોબેરી બધાને ભાવે છે ને. હવે સ્ટ્રોબેરીની સપાટી કેવી છે? તમે લોકોએ અગાઉ શીખી જ લીધું છે કે સ્ટ્રોબેરીની સપાટી ગોળ છે. ગોળ સપાટી હંમેશા ગબડીને જ નીચે પડે છે, બરાબર ને? તો સ્ટ્રોબેરીમાં આપણે લખશું ગબડે. તો બાળમિત્રો બધાને સમજાઈ ગયું ને કે હંમેશા કઈ વસ્તુ સરકે છે, કઈ વસ્તુ ગબડે છે. અમુક વસ્તુ જો બે સબાજુ થતું હોય, સપાટ પણ હોય અને ગોળ પણ હોય, તો તે સરકે પણ ખરા અને ગબડે પણ ખરા. ખાલી ગોળ હોય તો તે ખાલી ગબડે, ખાલી સપાટ હોય તો તે ખાલી સરકે, બરાબર ને?